હેલો ફ્રેન્ડ્સ કેમ છે મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શીખીશું ધોરણ દસ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વકરી ભવનનો ભાગ બે તો મિત્રો આ પાર્ટમાં આપણે જે શીખવાના છીએ તે છે ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ અને કોલી અરીસાના પ્રતિબિંબ સમજતા પહેલાં જે સમજવું જરૂરી છે તે તો આ બંને ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે જો આ બંને ટૉપિક તમને આવડતા હશે તો જ તમને આગળ અરીસાના પ્રતિબિંબ આવડશે એટલે આ વિડીયો પૂરેપૂરો જોજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડે આવેલું બે લાઇકો પણ દબાવી દેજો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વ્યાખ્યાઓ તો સૌથી પહેલી છે દર્પણમુખ તો મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે શીખ્યા હતા કે અંતરગોળ અરીસો શું છે અરીસો શું છે તેમજ પ્રકાશ વિશે તો જો એ પાઠ નથી જોયો તો એક વખત જોઈ લેજો એ પણ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે ઓકે બહુ સિમ્પલ તો જુઓ અરીસો છે ગોળીય અરીસો શેમાંથી બનાય તો ગોળામાંથી બનશે તો જે આ ગોળો છે એને કટિંગ કરવામાં આવશે ઓકે તો કટિંગ કરવાથી આપણને બે અરીસા બનશે જો બહારની બાજુ જો બહારની બાજુ પરાવર્તક હોય તો બહિર અને જો અંદરની બાજુ પરાવર્તક હોય તો અંતર અરીસો ઓકે તો જે આ પરાવર્તક સપાટી છે ઓકે જો આ પરાવર્તક સપાટી છે તો તેના વ્યાસને શું કહેવાય અરીસાનું દર્પણમુખ કહે છે ઓકે સમજાઈ ગયું ત્યારબાદ ધ્રુવ તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને એટલે કે જે આ પરાવર્તક સપાટી છે તેનું જે કેન્દ્ર છે જો આ કેન્દ્ર દેખાયું તો એ શું છે ધ્રુવ છે શું છે ધ્રુવ અને તેને પી વડે દર્શાવાય છે અને તે ક્યાં હોય તો તે હોય અરીસાની સપાટી પર બરાબર તો તે અરીસાની સપાટી પર હોય છે સમજાઈ ગયું હવે ત્યારબાદ જે નેક્સ્ટ વ્યાખ્યા છે તે છે વક્રતા કેન્દ્ર તો વક્રતા કેન્દ્ર શું છે તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે તો હમણાં આપણે જોયું કે જે અરીસા બને છે એ સમાંથી બનશે ગોળામાંથી બનશે તો જો આ એક ગોળો છે તો આ ગોળો છે તો આ ગોળાનું એક કેન્દ્ર હશે તો આ જે કેન્દ્ર છે એ શું થયું વક્રતા કેન્દ્ર ઓકે તો જે આ અરીસો છે ને આ રીસો બંનેનાનું વક્રતા કેન્દ્ર શું થશે સી થશે બરોબર એટલે સેન્ટર થશે એટલે એનું નામ છે સી તો વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય છે બરોબર સમજાઈ ગયું તો ગોલી અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે અને આ ગોળાના કેન્દ્રને ગોલી અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે ઓકે સિમ્પલ હવે વક્રતા કેન્દ્ર એ ભાગ નથી કેમ કારણ કે અરીસાની તે બહારની બાજુ આવેલું છે જુઓ આજે વક્રતા કેન્દ્ર ક્યાં છે બહારની બાજુ છે ઓકે તો જો અંતરગોળ અરીસો હોય તો અંતરગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ હોય એટલે કે પરાવર્તક સપાટીની આગળ હોય અને બહિરગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે એટલે કે જે પરાવર્તક સપાટી છે તેની પાછળ આવેલું હોય છે ઓકે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે કે વક્રતા ત્રિજ્યા તો ગોલીયા અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રીજાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે અને તેને આર વડે દર્શાવાય છે રેડિયસ ઓકે રેડિયસનો આર તો આ પણ સિમ્પલ છે ઓકે તો જે આ ગોળો હતો એ ગોળાનું જે આ કેન્દ્ર છે એ શું છે વક્રતા કેન્દ્ર અને જે આ શું કહેવાય ને ત્રિજ્યા છે ને એ ત્રીજાને કહેવાય વક્રતા ત્રિજ્યા બરાબર તો એને આપણે આર વડે દર્શાવીએ છીએ હવે આર અને એફ એટલે કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રીજા વચ્ચેનો જે સંબંધ છે એ આર બરાબર ટુ એફ છે એટલે વક્રતા ત્રિજ્યા કરતાં કેન્દ્ર લંબાઈ કેવી હોય બમણી હોય આપણે કેન્દ્ર લંબાઈ આગળ આપણે સમજીશું ઓકે ત્યારબાદ છે મુખ્ય અક્ષ તો ગોલીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને બરાબર તો જો આ ધ્રુવ છે ધ્રુવ શું છે આપણે આગળ જોયું એમ પરાવર્તક સપાટીનું જે એક મુખ્ય કેન્દ્ર છે એટલે કે કેન્દ્ર છે મધ્યબિંદુ છે તેને શું કહેવાય ધ્રુવ કહેવાય બરાબર પરાવર્તક સપાટીનું ઓકે અને ગોળાનું જે કેન્દ્ર છે તે વક્રતા કેન્દ્ર છે તો એ ગોળો કહ્યું જેમાંથી અરીસો બને છે એ ગોળો ઓકે અને એની જે ગોળાની ત્રીજિયા એ વક્રતા ત્રિજ્યા તો આ જે મુખ્ય અક્ષ છે એ શું છે તો જે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે કંઈ એવું જરૂરી નથી કે પસાર થાય જ પણ આપણે એક રેખા લીધી છે કે ભાઈ કાલ્પનિક છે એને શું કીધું મુખ્ય અક્ષ ઓકે તો મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે આ જે ધ્રુવ છે તેની પાસે કેવી હશે લંબ હશે ઓકે લંબ એટલે કે નેવું ઓછું ખૂણો બનાવતી હશે ઓકે સમજાઈ ગયું ત્યારબાદ મુખ્ય કેન્દ્ર હવે મુખ્ય કેન્દ્ર શું છે તો જો અંતર્ગોળ અરીસા પર અથવા ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો શું થશે સમાંતર પ્રકાશના કિરણો આપાત જે થાય છે તે પરાવર્તન પામે એટલે કે જે અથડાઈને પછી આવશે પરાવર્તન પામશે તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે જ્યાં બધા ભેગા મળશે જ્યાં છેદશે એકબીજાને તેને શું કહેવાય મુખ્ય કેન્દ્ર બરોબર બહુ સિમ્પલ વ્યાખ્યા છે ફરી એક વખત જોઈ લઈએ ઓકે તો અંતર્ગળો અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર બરાબર સમાંતર એટલે એકબીજા જોડે ચાલે પણ છેદે નહીં એકબીજાને ઓકે જેમ કે રોડની બે બાજુઓ છે એ કદી એકબીજાને છેદે નહીં બરાબર તો એવી રીતે શું છે સમાંતર તો સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામીનો કે પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય છે ઓકે તો એ ભેગા થાય છે બિંદુને શું કહેવાય મુખ્ય કેન્દ્ર કહેવાય અરીસાનું મુખ્ય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવાય છે ઓકે કેપિટલ એફ સમજાઈ ગયું આપણ તો જે આંતરગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે તે અરીસાની સામે હોય એટલે કે આગળ હોય અને તે કેવું હોય વાસ્તવિક બિંદુ છે શું છે વાસ્તવિક હવે અહીંયા વાસ્તવિક અને આભાસી શું છે તો વાસ્તવિક એટલે કે આપણે જે પડદા ઉપર ઝીલી શકીએ જેમ કે પ્રોજેક્ટરમાંથી જે પ્રકાશ આવે છે આપણે કોઈ પડદા ઉપર ઝીલી શકીએ છીએ એટલે વાસ્તવિક પ્રતિબિંબ છે બરાબર પણ જે અરીસામાં આપણો ફેસ દેખાય છે અને આપણે કોઈ પડદા ઉપર ઝીલવું હોય તો ઝીલાય ના ઝીલાય તો એ શું છે આભાસી છે બરાબર ઓકે સમજાઈ ગયું જો બિલોરી કાઢને તમે આગળ રાખો ક્યાંય પણ ટીવી આગળ ગમે ત્યાં અને પછી ચોપડો આવી તો રાખશો ને તો પ્રતિબિંબ પડશે તો એ ઝીલ્યું કહેવાય ઓકે તો એ દેખાય છે આપણને પડદા ઉપર બીજી કોઈ વસ્તુ ઉપર તો એ કહેવાય વાસ્તવિક અને જે નથી દેખાતું જેમ કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે આપણને અંદર દેખાય છે બરાબર જેને આપણે બહાર ઝીલી શકીએ નહીં તો એ કેવું છે આભાસ છે બરાબર તો જે મુખ્ય કેન્દ્ર છે એ અંતરકુળ અરીસાની આગળ હોય એટલે વાસ્તવિક હોય ઓકે જ્યારે બહિરગુળ અરીસામાં ક્યાં હશે આવી રીતે બહિરગુળ અરીસો છે બરાબર તો આ પરાવર્તક સપાટી તો અહીં ક્યાં પાછળ હશે ઓકે તો આમ સમાધર સમાધર સમાંતર આપત થશે અને પછી એમ પરાવર્તન પામશે ઓકે અને પછી આમ ભેગા થતા હશે બરાબર આપણે આગળ જોઈશું જ આ બધું ત્યારબાદ કેન્દ્ર લંબાઈ તો ગોલીય અરીસાના ધ્રુવ ઓકે ધ્રુવ પી તથા મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવાય કેન્દ્ર લંબાઈ કહે છે અને તેને સ્મોલ એફ વડે દર્શાવાય છે ઓકે તો સમજાઈ ગયું ધ્રુવ થી એફ વચ્ચેનું જે અંતર છે અને કેન્દ્ર લંબાઈ ઓકે સિમ્પલ ત્યારબાદ આપણે આગળ જે જોયું હતું કે આર બરાબર શું આવે ટુ એફ આવે બરાબર એટલે કે વખરતા ત્રીજા બરાબર બે ગુણ્યા કેન્દ્ર લંબાઈ તો તમે જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે આ યાદ રાખજો એફ અને સી કેવું હોય જો એફ આટલું અંતર છે તો એટલું એટલું અંતર રાખીને સી લખવાનો છે ઓકે તો તમારી આકૃતિ કમ્પ્લીટ આવશે આપણે આગળ જે અરીસાના પ્રતિબિંબ દોરવાના છે એ માટે આ યાદ રાખજો આર બરાબર ટુ એફ થાય ઓકે તો બધી વ્યાખ્યાઓ સમજાઈ ગઈ હવે જે સમજવું જરૂરી છે તે છે ઘોલી અરીસાના પ્રતિબિંબ સમજતા પહેલાં આ સમજવું જરૂરી છે તો સૌથી પહેલું મુખ્ય અક્ષર સમાંતર દિશામાં આપાત થતું કિરણ યાદ રાખજો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હંમેશા ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર તમે જ્યારે પણ કોઈ સમાંતર કિરણ દોરો છો ત્યારે હંમેશા એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી જતું હોય એવી રીતે દોરવાનું છે જ્યારે બહિર્ગોળ અરીસામાં પણ એવું ને એવું જ થશે પણ એ પાછળ આવશે આપણે આગળ જોયું એમ કે બહિરગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય એટલે અહીંયાથી તો પરાવર્તન થઈ જાય પણ અંદર ક્યાંક ભેગું થતું હોય એવું લાગે ઓકે એવો ભાસ થાય એટલે જે બહિર્ગોળ અરીસામાં પાછળ આવશે અને અંતર્ગોળ અરીસામાં આગળ આવશે આપણે આગળ જોયું એમ જ ઓકે તો પહેલું યાદ રહી ગયું કે મુખ્ય અક્ષર સમાંતર જે કિરણ જાય છે એ હંમેશા જ્યારે પરાવર્તન પામશે ત્યારે એફમાંથી એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે ત્યારબાદ જો પ્રકાશનું કિરણ ઓકે પ્રકાશનું કિરણ એનાથી ઉલટું જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તો શું થશે સમાંતર પરાવર્તન પામશે ઓકે ઉલટું બરાબર યાદ રહી ગયું પહેલાં કરતાં ઉલટું તો આમાં પણ એવું ને એવું જ થશે ઓકે બહેગુરિસામાં પણ જો જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એટલે કે પસાર થતું હોય એવો ભાસ થતો હોય તો એ સમાંતર જ થશે બરાબર સિમ્પલ પણ આકૃતિ દોડતી વખતે આ બધું યાદ રાખવાનું છે ઓકે ત્યારબાદ અંતર્ગુળ અરીના વક્રતા કેન્દ્ર કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું ઓકે તો જે સી માંથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે પાછું આવશે અથડાઈને પાછું કેમ કારણ કે આ લંબ શું થશે નેવું અંશે આ પાત થશે અને આપણે પરાવર્તનના નિયમો ભણી ચૂક્યા છીએ બરોબર જો નાથી ભણ્યા તમે નથી સમજ્યા તો પાર્ટ વન જોઈ લો ઓકે અને આ વિડિયોને લાઈક કરી દો તમારા મિત્રોને પણ શેર કરો કારણ કે તમે ભણવા ભણવામાં એટલા ભૂલી જાઓ છો ને કે લાઇકે નથી કરતા અને શેરે નથી કરતા ઓકે તો પ્લીઝ એટલું કંઈક કરો તો જે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એના એ જ માર્ગે પાછું આવશે બહિરગોળ અરીસામાં પણ એનું એ જ થશે ઓકે અને જે પેલી વ્યાખ્યાઓ બધી છે ને એ બહિરગોળ અરીસા માટે પણ લાગુ પડશે જ ત્યારબાદ લાસ્ટ કે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં ધ્રુવ પી પર થતું કિરણ અંતરગોળ અથવા બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તનના નિયમો જળવાય તે રીતે મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરવર્તનમાં આવે છે આટલું બધું ના સમજાય કોઈ વાંધો નહીં જો પીમાંથી કોઈ એક ખૂણાએ આપત થયું મતલબ જે નેવું ચલો સાઈડ અંશે આપવા થયું તો એટલા ને એટલા ખૂણે જ પાછું પરાવર્તન થશે બરોબર તો જે મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવે છે એની વાત છે ઓકે સમજાઈ ગયું બહુ સિમ્પલ જે ભાઈ ધારો કે અહીંયા ત્રીસ ખૂણા તો અહીંયા પણ ત્રીસ જ આવશે ઓકે તો આમ બરાબર આ બંને ખૂણા સમાન હશે ઓકે સિમ્પલ આ ખૂણો અને આ ખૂણો સમાન હશે સમજાઈ ગયું તો આ જે સમજવું બહુ જ જરૂરી છે આ ત્રણે ત્રણ ફરી એક વખત રિવાઈઝ કરી લઉં છું તમારા માટે સૌથી પહેલું જો સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે મુખ્ય કેન્દ્રમાંથી જશે ઓકે જો સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે જો મુખ્ય કેન્દ્રમાંથી કિરણ જાય છે તો સમાંતર પરાવર્તન પામશે બંને ઉલટું એકબીજાનું ત્યારબાદ જો સીમાથી કોઈ કિરણ જાય છે તો સીમાથી જ પાછું આવશે એટલે કે વક્રતા કેન્દ્રમાંથી જતું હોય તો વક્રતા કેન્દ્રમાં જ પાછું આવશે ત્યારબાદ જો પી ઉપર કોઈ ખૂણે આપાત કરવામાં આવે છે તો એટલાને એટલા ખૂણે જ પરાવર્તન પામ પામશે યાદ રહી ગયું આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પ્રતિબિંબ શીખીશું એ વિડીયોમાં આનો ઉપયોગ કરવાનો છે ઓકે તો યાદ રાખજો અને એક બે વાર રિવાઇઝ પણ કરી લેજો તો તમારું ઘરકામ જોઈ લઈએ તો સૌથી પહેલાં તમારે બધી વ્યાખ્યા તૈયાર કરવાની છે ઓકે હંડ્રેડ પર્સન્ટ એવું નહીં કે નહીં કરીએ ચાલશે ના સમજવું જરૂરી છે જો આ જ સમજશો તો જ તમને આગળ કહીં આવડશે ટૉપિક તમે મેઇન સમજો બરાબર જે ફંડા છે તો આ વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે ત્યારબાદ આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે ઓકે ક્વેશ્ચન એટલે કે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા બોલો મુખ્ય હક શું છે એ બધી વ્યાખ્યાઓ એ પ્રશ્ન જ છે એના ત્યારબાદ જે નેક્સ્ટ ટોપિક છે કયો શું છે નેક્સ્ટ ટોપિક તમારી જાતે જોવાનો છે ઓકે કે આના પછી શું બાકી છે શું ચાલશે ઓકે તમને ખબર જ છે આટલું થયા પછી નીચે તમારે મને કમેન્ટ કરવાની છે કે ઘર કામ થઈ ગયું ઘણા બધા ઓછા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે રેગ્યુલર કમેન્ટ કરે છે અને એમને બધું આવડે છે ઓકે અને આઈ એમ શ્યોર તે ભવિષ્યના ટોપર્સ છે એટલે કે જે આ એક્ઝામ આવવાની છે ને એના ટોપર જ છે તો જ એ લોકો કમેન્ટ કરે છે કારણ કે કમેન્ટ કરવી એટલે ક્લિક કરવું પડે પછી લખવું પડે તો આટલી બધી મહેનત કોણ કરે જેને ભણવામાં રસ હોય એ જ કરે બરાબર તો મિત્રો ઘરકામ થઈ ગયું કમેન્ટ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ખાસ આ વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ શેર કરજો અને આ જે પણ ટૉપિક તમે જોયો છે વાંચો છે તૈયાર કર્યો છે એ ચોવીસ કલાકની અંદર ત્રણ વાર રિવિઝન કરી લેજો તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ